પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો અને અંતિમ દિવસ અને જૂનાગઢમાં પ્રચાર સભા. સ્વાભાવિક રીતે જ મતદાનના હવે 4 દિવસ બચ્યા છે ત્યારે આ વિસ્તારના મતદાતાઓ અને એના કરતાં પણ વિશેષ ભારતીય જનતા પક્ષના નેતાઓ માટે, કાર્યકર્તાઓ માટે ઉર્જાવાન દિવસ હશે. મારી સાથે ગિરીશભાઈ કોટેચા જોડાયા છે. ગિરીશભાઈ, અનેક પ્રકારની ચર્ચા, બેઠક ફરી એકવાર જાળવવી, 5 લાખનો સંકલ્પ, આ સંજોગોમાં અનેક ચર્ચાઓની વચ્ચે પ્રધાનમંત્રીનું આગમન, પ્રધાનમંત્રી સભા, શું અપેક્ષા? સાહેબ, ખૂબ જ સરસ ઉત્સાહ છે. વાતાવરણ પણ ખૂબ સારું એટલા માટે છે સાહેબ કે અમે કોંગ્રેસમાં ક્યાંય સંગઠન જેવું છે નહીં, ઉમેદવાર પણ છેલ્લી ઘડી ક્યાં બતાડો એનો એક કાર્ય કર્યો. મને જૂનાગઢની અંદર અમારા ભાજપ ભારતીય જનતા પાર્ટીના એક એક વોર્ડમાં કાર્યાલય ખુલ્યા, મને જૂનાગઢમાં કોંગ્રેસના 5 કાર્યાલય ખોલેલા બતાવો. ચૂંટણી માઇક્રો પ્લાનથી લડાય અને એની માટે પહેલેથી તૈયારી હોય છે. અમે કાયમ પ્રજાની વહીચમાં રહીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના નેતા ને કાર્યકરો બધા એક હરકત છે, એટલે ખૂબ જ જૂનાગઢથી ઉના સુધીનો ખૂબ જ ઉત્સાહ છે. અમે આટલી મારી 7 ટર્મ થઈ, હું 15 વર્ષ પ્રમુખ રહ્યો, 5 વર્ષ વિરોધ પક્ષનો નેતા રહ્યો અને આ રેકોર્ડ હશે કે હું 10મી વાર ડેપ્યુટી મેયર બન્યો. રાજકારણના માહોલની ખબર પડી જાય અને મોદી સાહેબ ઉપર આખા દેશને શ્રદ્ધા છે, કારણ કે આ વ્યક્તિએ જે એક એક કામગીરી કરી જ ને, નો ભૂતોનો ભવિષ્ય, રાતને દિવસ તમારા માટે જાગીને, આયુષ્યમાન કાર્ડથી માંડીને આપણે એવું તો સાહેબની આખી રાત બોલીએ ને, કથા કરીએ ને તો એ ઓછી પડે, એટલું આ દેશ માટે થઈને કર્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો અમારો જે રાજેશ છે, આ ત્રીજી વાર ટિકિટ પાર્ટી એમને એમ તો નહીં આપી હોય ને, કારણ કે એ બધાને હળી મળીને રહી. તમે ઉનામાં પણ કહો તો કે રાજેશભાઈ અમને મળી ગયા છે. જૂનાગઢમાં દર મહિને અમારી સંકલનની એક મિટિંગ હોય ત્યારે અમે કોર્પોરેશનના કામની ચર્ચા કરીએ. કેન્દ્ર લેવલના કામ હોય તો એ રાજેશભાઈને જ કહેવું પડે, લાઈથી અમારી ટીમ જાય રૂબરૂ જે તે મિનિસ્ટરને મેળવી દઈ અને એની જ ન્યા ઉતરવાનું. એટલે અતિશય એમ તમે કહો ને કે બધા માટે થઈને એક, એટલે જ પાર્ટીએ ત્રીજી વાર એની ટિકિટ આપી. ગિરીશભાઈ, એ હકીકત છે કે સંગઠન બીજેપીનું મજબૂત રહ્યું છે. કોંગ્રેસનું સંગઠન નથી, આપ સારી રીતે જાણો છો, પરંતુ કોંગ્રેસની પોતાની એક વોટ બેંક પણ તો છે, મજબૂત વોટ બેંક છે. એની સાથે પેટાચૂંટણી પણ તો અહીંયા છે. પેટાચૂંટણી હોવી, એક વ્યક્તિ કે જે બીજા પક્ષમાંથી આ પક્ષમાં આવે એને પણ જીતાડવાનો, સાથે પોતાના જ પક્ષના એ ઉમેદવારને જીતાડવાનો લોકસભામાં, એ પણ 5 લાખના સંકલ્પ સાથે, આ બધું એક સાથે મળીને ગણીએ તો અઘરો ટાસ્ક તો ગણી શકાય સાહેબ. મને એટલા માટે નથી લાગતો, કારણ કે આની પહેલાં પણ જ્યારે જવાહર આવ્યો ત્યારે રમેશભાઈ ધડુક અને જવાહરની બેયની હારે ચૂંટણી હતી અને એ સમયે પણ મતદારોએ, મેઇન તો શું વાત છે સાહેબ, જો આ તો કોંગ્રેસમાંથી ચૂંટાડા, હું કામ ભાઈ ભાજપમાં આવ્યો, કોઈ કામ થતા નથી, કોઈ સંગઠન નથી, ઉપર હાલ તે ઘડીએ નેતાઓ બદલા બદલ થાય, ઘડીક પ્રમુખ આને બેહાડે, ઘણીક આને બેહાડે ને. હાર્દિક પટેલને જે તે વખતે પ્રમુખ તરીકે લીધો એ જ પાછા આવતા રહ્યા. એટલે સામે ક્યાંય માણસને વિશ્વાસ તો હોવો જોઈએ ને સાહેબ. તમે, હું તો આજ પણ એમ કહું છું કે વિરોધ પક્ષ હોવો જોઈએ મજબૂત, પણ એમાં જ કંઈ નથી. તમે પોતે ક્રિકેટ રમતા હોય ને, હિટ વિકેટ થઈ જાઓ અને પછી એમ કહેવાનું અપીલ નહીં કરવાની, એમ એ તો આઉટ જ ગણાય ભાઈ. તમને આવડતું નથી, તમે રાજકારણમાં કોઈની હારે રહેતા નથી, ચૂંટણી ટાઈમે તમે દેખાવ. ભારતીય જનતા પાર્ટીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચોની ચૂંટણી, બેંકોની ચૂંટણી, બધી સિરિયસતાથીને ચૂંટણી સાહેબ લડાય છે. ગિરીશભાઈ, આપની વાત સાચી, પરંતુ માણાવદરની જ વાત કરી લઈએ તો જવાહરભાઈને લઈ આવ્યા ત્યારે સ્વાભાવિક રીતે જે જવાહરભાઈની સામે હાર્યા હતા બીજેપીના ઉમેદવાર હતા. હવે નવા અત્યારે ઉમેદવાર જે ચૂંટણી લડવાના લાડાની, એમની સામે હારેલા નેતા પણ બીજેપીના, તો સ્વાભાવિક રીતે એક દુઃખ અને રંજ તો હોય ને, અને આ જ બેઠકમાં આવું કેમ? એ વાત તમારી પણ સાચી છે કે મતદારોને અંદરથી દુઃખ પણ થાય, પણ એની અરે પણ વિકલ્પ નથી ને. માની લો કે આ હરિભાઈ આવ્યો ક્રિષ્ણ હોટલવાળો, એને ચૂંટણી લડવાનો જ શોખ છે, એ ઘડીક ઉપડેલા પણ લડે, ખબર નહીં માણસ પોતાનો વિસ્તાર હોય. ખાલી કડવા જ્ઞાતિના ઉમેદવાર છે અને એ રાજકોટમાં એનું રહેવાનું છે. હવે એ મારા વધારે ચૂંટણી લડવા આવે, કમસે કમ તમે અરવિંદ લાડાણી છે તો ન્યા લોકલ, હરેક માણસ ધાવ સીધો સાંપલ માણસ છે, એટલે માણસો મત દેવાના છે. લોકલને લોકલ કોઈ તાકાતવાળાને ટિકિટ દીધી હોય ને તોય મતદારો વિચારે. હવે આ ભાઈને રાજકોટ રહેવું, કોઈ ઉમેદવાર મળતો નહોતો એટલે કડવા પટેલના ઉમેદ. બીજું, હરિભાઈને હું પણ ઓળખું, મારો પણ મિત્ર છે, બરાબર, કોઈ નકરો ચૂંટણી લડવાનો શોખ, જ્યાં ચૂંટણી હોય ને કે મારે તો લડવું જ છે. ચૂંટણી જીવી, હા ચૂંટણી જીવી, હા બસ એને ગમે ત્યાં એમ કે આની પહેલાં ઉપલેટા લઈ લો, બસ મને ટિકિટ આપી દો. વચમાં
ભાજપમાં આવ્યા, વળી પાછા કોકે ટિકિટની ઓફર કરી દીધી, કોંગ્રેસમાં વયા ગયા. મતદાર બાપુ એમ વિશ્વાસ નથી કરતા. જવાહરભાઈ પણ તો ચૂંટણી પ્રચારમાં જ દેખાતા નથી. જવાહરની એટલા માટે ખબર નથી, કોક એમ કહીશ કે અમેરિકા વયા ગયા. નારાજગી એણે પણ રાખવાની જરૂર નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે એને મિનિસ્ટર બનાવ્યા પછી એને પાછી ટિકિટ તો આપી ને. વાઘ ભાજપનો એવો કે ભાઈને ટિકિટ ન આપી એવું તો ને, હારી ગયા એના નસીબ. 156 સીટ જ્યારે આવતી હોય ભાજપની અને 70 સીટ આવે અને એમાં પણ હારી જાય, બાકી ભારતીય જનતા પાર્ટીએ પૂરેપૂરો એની અરે ન્યાય કર્યો. અને આ ભારતીય જનતા પાર્ટીમાં તમે કામ કરો તો સાહેબ એને તમને મદદ કરે કરે ને કરે ને ક્યાંક ને ક્યાંક તમને બિહાડે છે. આ મારો પણ અનુભવ કહું છું, જે કામ કરતો માણસ છે એને કોઈ દી અપમાનિત નથી કર્યો. ક્ષત્રિય આંદોલન ચાલતું હતું, નારાજગી પણ હતી, પરંતુ આજે સવારે રાજકોટના મહારાજાની સાથે, રાજવી પરિવારની સાથે અનેક રાજવી પરિવારોએ પીએમ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કરી બીજેપીને સમર્થન જાહેર કર્યું. મતદાનના 4 દિવસ બાકી છે, આ સંજોગોમાં રાજવી પરિવારનું સમર્થન કેટલું મહત્વનું? સાહેબ રાજવી જે ભારતીય જનતા પાર્ટીમાં છે એ તો આપે, પણ દરબાર લોકો પણ આપશે, ક્ષત્રિય લોકો પણ. સાહેબ બધાની એટલી એક ખબર છે, દરબારો એ જે આ દેશ માટે કર્યું છે હરેકને આજે પણ એના સમાજમાં નહીં બીજા સમાજને પણ એ ઉપયોગી થાય છે. તો એને પણ અંદરથી થાય કે ભાઈ કેને મત દેવો, હાલો એને ખીચ છે, જે બોલાણું છે નથી ગમ્યું એ વાત પણ બરાબર છે. પણ મને એટલી ખબર છે સાહેબ કે ક્ષત્રિય જ્ઞાતિ ખૂબ બુદ્ધિશાળી જ્ઞાતિ છે. મારા ખૂબ મિત્રો છે, એટલે તમે કલ્પના ન કરો ને એટલા મારા મિત્રો છે. એનો વિવેક, એની હાચવટ, એની રખાવટ અને સાહેબ પ્રત્યેનો એનો વિશ્વાસ છે. ભલે આજે જેવું લાગે તમે એની સામે કરશો પણ સાહેબ એવું નહીં બને. મને જોજો, આમે કંઈ કેને દેવો સાહેબ, મત તો મત છે એ અઘરો છે, એને 5 વર્ષ એક જ વાર દેવાનો આવે અને આ દેશના ભવિષ્ય માટે આપણે મત દેવાનો છે. તો એને પણ એનું કુટુંબ, એના ઘરના એના લોકોને પણ હોય ને પરિવાર, એટલે 99% સાહેબ જે વાત આવે જ ને એવું મને અંદરથી એવું લાગે છે કે એવું નહીં બને. 5 લાખનો સંકલ્પ હજુ પણ એના ઉપર અકબંધ સાહેબ? એમાં કહું નાના મોટો આગા પાછું તો થાય, બધાનો પ્રયત્ન મારો એવો છે. પણ ઘણી વાર જો મને કાલે એક જણા એવું કીધું કે 5 લાખથી જીતવાના તો પછી અમારે મતદાન કરવા શું કામ જવું છે? એટલે હું તો મતદારોને પણ કહું છું કે ભાઈ આવા વિશ્વાસમાં ન રહેતા ભાઈ, આવા તમે વિશ્વાસમાં રહ્યો કે ભાઈ ના ના આપણો ઉમેદવાર તો 5 તો આપણો એક મત નહીં દે તો શું થાય? મતદાન કરવું ફરજિયાત છે, આ હક છે અને ગમે એવી ગરમી હોય તોય. સાહેબ મેં કહી દઉં પૈસા લેવા જાઓ ને તો ઊંચી ના મળે, મત ન મળે, અને તમારે આ મત કેને આપવાનો છે? આ દેશના વિકાસ માટે, તમારા છોકરાઓના છોકરા માટે થઈને. એટલે મતદાન કરવા જાજો પણ એવો વિશ્વાસ રાખીને નહીં કે આપણે 5 લાખે જીતા જ એટલે આપણે ન જાય. તમને ખબર હતી એક સાધુએ કીધું હતું કે આ એક મોટું તળાવ છે ને એમાં સવારે દૂધથી ભરી દેજો. એ બે માણસે ચર્ચા કરી કે આપણે આ દૂધમાં 1 કળસો પાણી નાખી દેવું તો કોને ખબર પડશે? આખી આખા ગામે એવું વિચાર્યું, સવારે સાધુ આવ્યા ત્યાં આખું પાણીનું ભરેલું હતું. એટલે એવું ન થાય ને, એ મતદાન જાગૃતિ પૂરતે પૂરો કરજો કે મારો એક મત નહીં દઉં ને શું થાય. એટલે ચૂંટણી સાહેબ હારા મારા મતથી જીતે. યાર ગિરીશ કોટેચા, બીજેપીની જીતનો ચોક્કસથી વિશ્વાસ છે, પરંતુ ઇશારા ઇશારામાં એમને ચોક્કસથી કહ્યું છે આત્મવિશ્વાસ જરૂરી છે, અતિ આત્મવિશ્વાસ નહીં. કારણ કે તમે જ્યારે અતિ આત્મવિશ્વાસમાં રહો પક્ષ અને ઉમેદવારે, ત્યારે મતદાતા એટલો સતર્ક નથી રહેતો.